નંબર થ્રી, તમારી શક્તિ હોવા છતાં જે ધર્મ તમારાથી થઈ શકે એવો હોવા છતાં પણ તમે એ ધર્મ નથી કર્યો એનો પસ્તાવો થાય છે ખરો? મારા સાહેબ એટલે શું? જે ધર્મ કરવાની તમારી પાસે શક્તિ છે, તાકાત છે, અનુકૂળતા છે, સમય છે, સંજોગ છે, અને છતાંય તમે ધર્મ ન કરો તો શાસ્ત્રમાં લખ્યું છે પાંચ ગાથા ગોખી શકે એવી તાકાત હોવા છતાં એક ગાથા ન ગોખે ને તો એને જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. તમે શું શીખ્યા પાઠશાળામાં? તમારા જનકભાઈને પૂછો તમને એટલું જ કહેશે, ભાઈ પુસ્તક પડી જાય, સાપડો પડી જાય, એને પગ લાગે, એને થૂંક લાગે તો જ્ઞાનાવરણ કર્મ બંધાય. બરાબર છે? હજી એક ડગલું આગળ જાઓ. તમારી પાસે શક્તિ છે પાંચ ગાથા ગોખવાની, એક ગાથા પણ તમે નથી ગોખતા ને તો પણ તમને જ્ઞાનાવરણ કર્મ બંધાય. છતી શક્તિએ આવે છે અતિચારની અંદર શું આવે છે? ઉધર્યા નહીં. દરેક ફિલ્ડની અંદર, ધર્મના દરેક ફિલ્ડની અંદર જે જે ધર્મ કરવાની તમારી પાસે તાકાત હતી અને છતાંય તમે એ ધર્મ જો ન કરો ને તો એ ધર્મ ન કર્યાનો તમને ભીતરમાં શું હોવું જોઈએ? રિગ્રેટ, પસ્તાવો. એટલે શરીર તંદુરસ્ત છે, હા, બોડી બિલ્ડર છો, જીમમાં જઈને તગડા બન્યા છે, હવે પ્રદૂષણ આવે છે, શું કરવાનું? અક્ષત, મારે તો માસ્ક પણ થઈ ગયું, હવે કાંઈ કરવાની છે? ગંગા નાહી લીધી તો ભગવાન મહાવીરે શા માટે છઠના પારને છઠ કર્યા છે? 229 છઠ કર્યા, 6 મહિનાના ઉપવાસ કર્યા, 12 માસ ક્રમણ કર્યા, 72 પાસ ક્રમણ કર્યા, કેટલી વાર 2 મહિનાના, કેટલી વાર 3 મહિનાના, કેટલી વાર 4 મહિનાના કર્યા, 5 મહિનાને 25 દિવસના ઉપવાસ ભગવાનને કરવાની જરૂર શું હતી? રોજ ન કરી શકો, પર્યુષણના દિવસમાં મિનિમમ 3 ઉપવાસ તો કમ્પલસરી કરવાના હોય, કાં તો 8મ નહીં તો છુટ્ટા છુટ્ટા પણ 3 ઉપવાસ તો કરીને તમારું પ્રાયશ્ચિત્ત 12 મહિનાનું તમારે વાળી આપવાનું હોય. નહીં, નહીં કરના હે મુજે. વાય, છતી શક્તિએ તમે તપ નહીં કરો તો આવતા ભાવમાં આ તંદુરસ્ત શરીર આજે જે મળ્યું છે ને નહીં મળે, મંકોડી પેલો એમ થઈ જશો. શરીર મળ્યું છે, તપ કરો, ત્યાગ કરો. બુદ્ધિ મળી છે, કેમ ભણવાનું મન નથી થતું? 2 પ્રતિક્રમણ કેટલાને આવડે છે? બાય હાર્ટ હમણાં ઉભો કરીને વંદી તું પૂછીશ, તરત આંગળીની છે. શા માટે નહીં? યાદ રાખજો, આવનારા 25 વર્ષ પછી તમે જયારે ઉંમર લાયક થશો ને, રિટાયર થશો ને, એ વખતે તમારી ઈચ્છા થશે કે હવે મારે પ્રતિક્રમણ કરવા છે. પણ અફસોસ, એ વખતે તમે સૂત્ર ભૂલી પણ ગયા હશો અને નવા સૂત્ર તમને ચડવાના નથી. લોકડાઉનની અંદર લોકો સામે કરતા હતા કે નતા કરતા? સવાસન પ્રતિક્રમણ કરતા હતા કે નતા કરતા? ઘણાએ એમ કહી દીધું કે સાહેબ 20 વર્ષ પહેલા પાઠશાળામાં બધું ભણ્યા હતા, હવે ભૂલાઈ ગયું, આ લોકડાઉન અમારા માટે તો આશીર્વાદ રૂપ બની ગયું, બધા સૂત્ર પાકા થઈ ગયા. બુદ્ધિ મળી છે તો બીજાની ફિરકી ઉતારવામાં તમારી બુદ્ધિને મત વાપરો. એના કરતા તમે જે ગોખ્યું છું પાઠશાળામાં ગયા હતા એ 20 સૂત્ર, 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ, અતિચાર, જીવિચાર, આ બધું કંઠસ્થ કરો. વિચાર જ નથી આવતો. માની લો કે તમને નોકરી અનુકૂળ મળી છે, પછી વેલા ઘરે આવી ગયા, ચોવિયાર કરવાનો? નહી, અમારે તો બધું જ 9 વાગે છે. મુંબઈ ભાઈંગરમાં એક છોકરો મને મળ્યો હતો, કોલેજની અંદર જાય, એનો કોલેજનો સમય ગયો ખબર છે, 2:30 બપોરે, 2:30 રાતના 9:30. આવો વિચિત્ર ટાઈમ. અને એના મા બાપે એને બચપણથી ચોવિયાર કરાવેલા. મેં કીધું તું શું કરે છે અત્યારે? ડબ્બો લઈ જાય. હવે ડબ્બો લઈ જવામાં એને શરમ આવે? તમને શરમ આવે ને? કોલેજમાં કોઈ ડબ્બો લઈને જાય? શું? હા, આટલી મોટી સભા છે, એમાંથી 5 જણા લઈને જતા હશે. તમારું તો ભલું પૂછો. કોલેજની અંદર ક્યારેક છેલ્લા દિવસે બધા ભેગા થાય સેન્ડ ઓફ? હે, હા, એની અંદર મમ્મ પણ હોય તો તમારા માટે અલગ કાઢે બધું, કે તમે એમાં બેસી જાઓ ભેગા? છે, મેં 10th ની એક્ઝામ આપી,
एक्जाम आप्या पछी मारी तरत दीक्षा थई अने वड़ी दीक्षा ना दिवसे मारू टेन्थ नु रिजल्ट आप्युं। हाँ, एक्जाम पहला पछी दीक्षा पछी वड़ी दीक्षा होय ने, सवारे वड़ी दीक्षा ने बपोरे टेन्थ नु रिजल्ट। यस, पास पास, चिंता मत कर, घणा ने ए टेन्शन आवे। એટલે અમારી એસએસસી ની અંદર હવે બધા છૂટા પડવાનું, કારણ કે સ્કૂલ પછી કોલેજ, 11-12 છે ને ગુજરાતમાં સ્કૂલ કહેવાય, મુંબઈમાં શું કહેવાય, કોલેજ, એ કોલેજ બધા પોતપોતે અલગ અલગ લાઈન પકડી લેવાની હોય, એટલે છેલ્લા દિવસે બધાએ ભેગા થવાનું હોય અને બધાએ ત્યાં જ જમવાનું હતું બપોરના સમયમાં, સવારે 9 થી 12 રમવાનું પછી જમવાનું હતું। હવે જમવાનું ત્યાં જ હોય એટલે ઘરેથી તો કઈ લઈ જવાનું હોય જ નહીં, હું એ પહોંચી ગયો, હું આખી સ્કૂલમાં ચુસ્ત જઈન ગણાવ। બપોરના 12:30 વાગે જમવા બેઠા તો ખબર પડી બટાટાનું શાક, એટલે મારે તો ખાવાનું હોય જ નહીં, પૂરી હતું, શ્રીખંડ હતું, બીજું ત્રીજું હતું, હજી યાદ છે, બોલો 45 વર્ષ થયા। પણ તમે જો તમારા નિયમની અંદર મજબૂત હો ને તો ક્યાંક ને ક્યાંકથી તમને કોકને કોક સહાય કરે કરે ને કરે। મારા ક્લાસની અંદર એક સ્ટુડન્ટ, એને ખબર આ છોકરો ચુસ્ત જૈન છે, આપણે બધા બટાટાના શાક ખાશું પણ એ નહીં જ ખાય, યુ કાન્ટ બિલીવ, એ પોતાના ઘરેથી ભીંડાનું શાક મારા માટે લઈને આવી, આવ્યો નહીં, આવી કહું છું, નહીં મને નામ બામ પૂછતા નહીં, કઈ ખબર નથી, કાંઈ યાદ નથી, મને એટલું યાદ છે, ખરેખર કહું એ વખતે મને ધર્મ એટલો યાદ આવ્યો, ભગવાન એટલા યાદ આવ્યા, સાલું તમે જો નિયમ પાળો તો આ દુનિયામાં તમને કોકને કોક ગેબી સહાય મળે મળે ને। 50 છોકરાનું ભેગું શાક બને અને આપણું સ્પેશિયલ શાક બને, કઈ ડિફરન્ટ હોય કે ના હોય, આમે એકલું શાક મારા માટે જયારે બધા વચ્ચેથી આવ્યું ને ત્યારે આપણે સ્પેશિયલ હીરો બની ગયા, પછી તો બે જણા પૂછવા આવ્યા, બીજું કઈ લાગુ છે